2024ની લોકસભાની ચૂંટણીઓ માટેના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીના તૈયારીઓના ભાગરૂપે હવે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી થરાદ શહેરની કારોબારી બેઠક મળી હતી. થરાદ માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને થરાદ શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં મહામંત્રી દ્વારા તારીખ 1 જૂનથી 30 જૂન સુધી સંપર્કથી સમર્થન વિકાસ તીર્થ, લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન, પ્રબુદ્ધ સંમેલન, સંયુક્ત મોરચા સંમેલન, યોગ દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સૂચના અને સંવાદ કાર્યક્રમ, ઘર ઘર સંપર્ક, વિશાળ જનસભા જેવા અભિયાનના કાર્યક્રમોનું આયોજન અંગેની માહિતી આપવામાં આવી હતી. થરાદ શહેર કારોબારીમાં જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, અર્જુનસિંહ વાઘેલા, મંત્રી કલાવતીબેન રાઠોડ, પ્રમુખ અજયભાઈ ઓઝા, મહામંત્રી પ્રકાશભાઈ સોની, મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન ત્રિવેદી, કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, લવજીભાઈ વાણિયા, કોકિલાબેન પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, હિતેશભાઈ વાણિયા, નંદુભાઈ મહેશ્વરી, વસંતભાઈ ત્રિવેદી, પિરામલ નઝાર સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 2024 જે લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે હવે વિવિધ સંગઠનોની મિટિંગો શરૂ થઈ ગઈ છે અને 2024ના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે વિવિધ સંમેલનો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની કારોબારીની બેઠક મળી હતી.